બાબા સાહેબ આંબેડકર ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ, જ્ઞાનનું પ્રતિક, મહામાનવ, વિશ્વ વિભૂતિ. એના જેવી વ્યક્તિ અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય નથી. રિઝર્વ બેંક ની સ્થાપના પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની બુક પ્રોબ્લેમ ઓફ રૂપીઝ માંથી થઈ. આપને વિદિત કરી આર્થિક તંત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની બુક ને લીધે થઈ. અત્યાર સુધી એટલી બધી ડિગ્રી છે ને કે એટલી ડિગ્રી કોઈ પાસે નથી. બેટા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ ખબર? ગામડાના નહીં, આ ભલગામના નહીં, ભલગામનો તાલુકો માણાવદર આવે ત્યાંના નહીં, એનો જિલ્લો જુનાગઢ આવે ત્યાંના નહીં, એનું રાજ્ય ગુજરાત આવે ત્યાંના નહીં, એનો દેશ ભારત આવે ત્યાંના નહીં. વિશ્વના તેજસ્વી વિદ્યાર્થી, ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ, જ્ઞાનનું પ્રતિક, મહામાનવ, વિશ્વ વિભૂતિ. વિચાર કરો જોઈએ, વિચાર કરો જોઈએ. અને એ ભણીને આગળ દેશમાં આવ્યા ને ત્યારે પહેલી વખત ડિગ્રી મેળવીને દેશમાં આવ્યા ને ત્યારે એનું સન્માન રાખવામાં આવ્યું, બહુમાન રાખવામાં આવ્યું. બહુમાન રખાયું ને ત્યારે એની પાસે કોઈ એવો સાફાની વ્યવસ્થા પણ નથી. બેનો માતા દીકરીઓ, માતા રમાયો પેટારો ખોલ્યો ને પેટારો ખોલી અને વર્ષો જૂની એ ખાડી પડી હતી કે બાપલો આવે ને ત્યારે હું આને સાફો બનાવીશ. કોઈ સન્માન થાય ને ત્યારે હું સાફો કરીશ. અને વર્ષો જૂનો પેટારો કાઢ્યો ને પેટારો કાઢીને એમાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હરખ સાથે સાથે આ ફરી એક એક વાટ વીટી જાય ને ત્યાં એક એક દુઃખ છે. સાડીના એક એક વાટે એક એક દુઃખ ઊભું થાય છે. આપણને સુખ સાહેબી ગૌરવ માન સન્માન ઇજ્જત મોભો. ફ્લેશબેકમાં નથી જતા, જવું પણ ન જોઈએ. 21મી સદી છે તો તમે કલ્પના કરીને જોજો જોઈએ ફ્લેશબેકમાં કે આપણી પરિસ્થિતિ કેવી હતી અને અત્યારે આપણે કેવા છે, આપણે અત્યારે કેવા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સન્માન થાય અને માતા રમાય અહીંયા ઊભી અને એટલા બધા હર્ષમાં આવે કે એની વાત પૂછવામાં એટલા બધા હર્ષમાં. દીકરા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પેલું ભણતા હતા ને મારા દીકરા, તે છડી પહેરીને ભણવા જતા હતા. છડી પહેરીને ભણવા જાય અને બારે બાર બેહે, સાહેબ અંદર ન બેહવા દે. અનટચેબલ. તમે જો વસ્તુ જો કોરોના COVID-19 હવે અનુભૂતિ તમે કરી, તમને માસ્ક ને તમે જે પહેરો ને જે બધું વસ્તુ તમે જો અનુભૂતિ થાય વસ્તુ બાબત. ડોક્ટર બાબા સાહેબ દૂર બેઠા હોય અને સાહેબને શું કહે ખબર કે મારા સાહેબ જરાક મોટેથી બોલો, હંભરાતું નથી. મારા સાહેબ તમે જે બોલો એ મોટેથી બોલો, હંભરાતું નથી. ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બેન શું કહે ખબર કે તારે ભણી ગણીને ક્યાં કોઈ મોટો બેરિસ્ટર થાવ. તમે કલ્પના તો કરો એ વ્યક્તિનું વજૂદ અને અસ્તિત્વને નામ કરવું બધી છે. કલ્પના તો કરો કે રવારે રવારે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને બુક રીડિંગ કરો, વાંચો તો તમારા હૃદયમાં જનજનાતી થઈ જાય, જનજનાતી થઈ જાય કે તારે ભણી ગણીને ક્યાં કોઈ મોટો બેરિસ્ટર થવો. ને બાબા કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે માં. જેને દુઃખ વેકી અન્ય કાજે આખો અર્પણ કરું, નિજ રક્ત નાતી પેટ પે સ્વજન તણો તર્પણ કરું. બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. અને આ તમને ઘડીક પૂરતું રહ્યો, વિક્રમ બોધને સાંભળી લ્યો, કલાક દોઢ કલાક રે અને પાછા હતા નીવા નીવા. અમે થોડા સુધરીએ તો કીધે રાખે. એને બોધ દીક્ષા લીધી, ગામડે ગામડે જઈ અમે ન સુધરીએ. આજે બ્લુ કલરનું તમે જયભીમ લખેલો ને આ પંચીલનો પટો છે ને, જેને આ ખરા હૃદયથી જેના દિલમાં ઉતરી જાય ને પછી ને ધન દોલત પૈસા નામ ઇજ્જત બધી વસ્તુ ગૌણ થઈ જાય.